અમદાવાદીઓને ને આજે સારા સમાચાર મળી રહ્યા છે અને આજે એક સાથે બે જેટલા ફ્લાયઓવરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે ફ્લાયઓવરનું ઈ લોકાર્પણ કરવામાં આવશે. પકવાન ચાર રસ્તા ફ્લાયઓવર આજથી શરૂ થશે ત્યારે નવનિર્મિત ફ્લાયઓવર કેન્દ્રીય ગૃહમંત્રીની દ્વારા શરૂ કરવામાં આવશે. 35 કરોડના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ કામ કરવામાં આવ્યું. સાણંદ પાસેનો જે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે તેની પણ શરૂઆત આજથી કરવામાં આવશે. ફ્લાયઓવર શરૂ થતા જ હવે વાહન ચાલકોને ટ્રાફિકની પારાવાર સમસ્યામાંથી છુટકારો મળી જશે. ઈ લોકાર્પણમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્ય પ્રધાન હાજર રહેશે. આ સાથે જ મહેસૂલ પ્રધાન અને ગૃહ રાજ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો વળી 6 માર્ગીય ફ્લાયઓવરનો ઈ લોકાર્પણ કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે. 36 કરોડના ખર્ચે સાણંદ જંકશન ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ બંને ફ્લાયઓવર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ઈ લોકાર્પણ દ્વારા આ બંને ફ્લાયઓવરને જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. જેને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ તૈયારીઓની તડામાર તૈયારીઓ અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઈ લોકાર્પણના આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ રાજ્ય મહેસૂલ પ્રધાન અને રાજ્ય ગૃહપ્રધાન પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઈ લોકાર્પણના આ કાર્યક્રમમાં હવે ટ્રાફિકની મુશ્કેલીમાંથી અમદાવાદીઓને રાહત મળશે કારણ કે એક સાથે બે ફ્લાયઓવર, પકવાન ફ્લાયઓવર અને સાણંદ પાસેના ફ્લાયઓવરનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણ દ્વારા આ બંને ફ્લાયઓવર બ્રિજને ખુલ્લા મૂકવામાં આવશે. જેને કારણે હવે ઉજાલા સર્કલથી લઈને ગાંધીનગર તરફ જનારા વાહન ચાલકો, ગાંધીનગરથી લઈને ઉજાલા સર્કલ તરફ જનારા વાહનોને જે પારાવાર ટ્રાફિકની મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેમાંથી તેઓને રાહત મળશે. આજે દેવ દિવાળીનો પર્વ, સોમવાર અને ગુરુ નાનક જયંતિ પણ છે ત્યારે આજના આ ખાસ દિવસે અમદાવાદીઓને મોટી ભેટ મળી રહી છે. બે ફ્લાયઓવર આજે ખુલ્લા મૂકવામાં આવશે જાહેર જનતા માટે, જેને લઈને હવે ટ્રાફિકની સમસ્યામાંથી અમદાવાદીઓને રાહત મળશે. પકવાન ચાર રસ્તા પરનો આ ઓવરબ્રિજ અને સાણંદ પાસેનો ઓવરબ્રિજ છે જે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઈ લોકાર્પણ દ્વારા બંને બ્રિજને હવે ખુલ્લા મુકાશે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા આયુષી. આયુષી, આજે બે બ્રિજનું ઈ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે. તમામ પ્રકારની કાર્યક્રમને લઈને તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે, અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. કેવા પ્રકારની તૈયારીઓ અને માહોલ ક્યાં તેઓનો? બિલકુલ જાગૃતિ, અમદાવાદની અંદર આજે ઈ લોકાર્પણનો કાર્યક્રમ છે તે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનો છે. જે પકવાન ચાર રસ્તા પરનો જે ઓવરબ્રિજ છે કે જોઈ શકાય છે, આ જ ઓવરબ્રિજનું ઓપનિંગ છે તે ઈ કહી શકાય કે વર્ચ્યુઅલી ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ત્યારે અહીંયા તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે ફાઇનલ ટચ છે તે અત્યારે હાલ બ્રિજને આપવામાં આવી રહ્યો છે. 10 વાગ્યાના સમયે આનું લોકાર્પણ થવાનું છે અને તેને લઈને જે તમામ તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે. બ્રિજને સુશોભિત કરવામાં આવી રહ્યો છે. સાથે જ અહીંયા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જે રાજ્યના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી તે ઉપસ્થિત રહેવાના છે અને નાયબ મુખ્યમંત્રી છે નીતિન પટેલ તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે. 35 કરોડના ખર્ચે આ જે બ્રિજ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે કારણ કે પકવાન ચાર રસ્તા પાસે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે કારણ કે સિંધુ ભવન તરફ જવાનો માર્ગ, સાથે જ પકવાનથી જજીસ બંગલો તરફનો જે જવાનો માર્ગ છે, તમામ માર્ગો પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાઓ છે તે રહેતી હોય છે. ત્યારે જે ખાસ કરીને આ બ્રિજ છે તે ખૂબ મહત્વનો છે અમદાવાદીઓ માટે. એક કહી શકાય કે હવે રાહત છે, સમયની બચત જરૂર થવાની છે કારણ કે જે ટ્રાફિકમાં તેમને ઊભું રહેવું પડતું હતું, સિગ્નલ પર તેમને સૌથી વધુ સમય વિતાવવો પડતો હતો તે હવે નહીં ઊભું રહેવું પડે અને હવે તેઓ પોતાનો સમય બચાવી અને આ બ્રિજની મદદથી તેઓ આસાનીથી, સહેલાઈથી અહીંયાથી પસાર થઈ શકશે. એટલે કહી શકાય કે આજે જે ઈ લોકાર્પણ છે તેનાથી અમદાવાદીઓને આગામી દિવસમાં ખૂબ જ વધારે ફાયદો છે તે થવાનો છે. એટલે આયુષ્ય ચોક્કસપણે એવું કહી શકાય કે 35 કરોડનો પકવાન ઓવરબ્રિજ અને 36 કરોડનો સાણંદ ઓવરબ્રિજ, કરોડોના ખર્ચે આ જે નવનિર્માણ પામેલા છે બંને બ્રિજ તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એટલે ટ્રાફિકની સમસ્યામાંથી હવે અમદાવાદીઓને છુટકારો મળશે. ન માત્ર અમદાવાદીઓ પરંતુ બહારથી પણ જે આવતા હોય છે વાહન ચાલકો તેઓને પણ રાહત મળશે.
બિલકુલ જાગૃતિ, આ જે પકવાન છે આ રસ્તા પાસેનો આ ઓવરબ્રિજ છે તે ખૂબ મહત્વનો એટલે છે કારણ કે હાઈવે પરનો આ બ્રિજ છે ત્યારે હાઈવે પર સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે અને જ્યારે વીકેન્ડ્સ હોય છે તે સમયે પણ સૌથી વધુ અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. એટલું જ નહીં પરંતુ જ્યારે ઓફિસ અવર્સ હોય છે તે સમય દરમિયાન પણ સૌથી વધુ ટ્રાફિક જો ક્યાંય સર્જાતો હોય તો તે આ જ મુખ્ય ચાર રસ્તા પર છે. ત્યારે આનું જે લોકાર્પણ છે તે આજે થશે તેથી અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. એટલું જ નહીં પરંતુ સાણંદનો જે આ જે કહી શકાય કે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે તે પણ ખૂબ જ ફાયદાકારક નીવડવાનો છે કારણ કે ત્યાં પણ જે ટ્રાફિકની સમસ્યાઓ છે તે ખૂબ સામે આવતી હતી અને આ બ્રિજ જે છે તે હવે બની ગયો છે. હવે આજે તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે ત્યારે લોકાર્પણ બાદ અમદાવાદીઓ આનો ઉપયોગ કરી શકશે અને જે ટ્રાફિકની મુખ્ય સમસ્યાઓ છે કે જે અમદાવાદીઓ ટ્રાફિકની સમસ્યાઓથી હેરાન પરેશાન થતા હતા તે હવે નહીં થવું પડે અને આ બ્રિજથી તેમને સમયની બચત જરૂરથી થશે. જે આ બ્રિજના ઓપનિંગમાં મુખ્યમંત્રી જે છે વિજય રૂપાણી તેઓ પણ 10 વાગ્યા આસપાસ આવી જશે. ત્યારબાદ નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે અહીંયા ઉપસ્થિત રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ જે કાર્યક્રમ છે તેની તૈયારીઓ કરવામાં આવી છે. ગૃહમંત્રી જે છે કે જે ઈ લોકાર્પણ આનું કરવાના છે ત્યારે લોકો છે તેમાં હવે હાશકારો અનુભવાઈ રહ્યો છે કે હવે આગામી દિવસોમાં તેમને ટ્રાફિકની સમસ્યાથી જે કહી શકાય કે હવે ટ્રાફિકની સમસ્યા તેમને નહીં ભોગવવી પડે અને તેઓ પોતાનો સમય બચાવી અને જે આ બ્રિજનો ઉપયોગ છે તે કરી શકશે. આભાર આયુષ તમામ વિગત બદલ. તો પકવાન પરનો જે ફ્લાયઓવર બ્રિજ છે તેને પણ હવે આજથી શરૂ કરવામાં આવશે. સાણંદનો ફ્લાયઓવર છે તેની પણ આજથી શરૂઆત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે એ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન આ બંને બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે.